આપણે જોવાના છીએ યામોનીતિ પ્રકરણની અંદર વિભાજન સૂત્ર. મિત્રો, અહીં આપણને જે એક રેખાખંડ આપેલો છે એબી રેખાખંડ, એ રેખાખંડના બે ભાગ અહીં જોવા મળે છે આપણને. હવે એ જે બે ભાગ છે એ બે ભાગનું જે ગુણોત્તર છે એમ વન અને એમ ટુ છે, એના યામ છે એક્સ વન વાય વન અને બીના યામ છે એક્સ ટુ વાય ટુ. તો એવા સમયે એના જે કોઈ ભાગ કરે છે જે એમ વન અને એમ ટુ ગુણોત્તરમાં ભાગ કરે છે, કે બે જેમ ત્રણ, ત્રણ જેમ બે, એક જેમ પાંચ, કોઈ પણ ભાગ હોય, એ માટેનું બિંદુ આપેલું છે પી એક્સ વાય. એટલે કે રેખાખંડ એબી ના એમ વન જેમ એમ ટુ ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ પી એટલે કે એક્સ વાયના યામ, એના જે યામ છે એ યાદ રાખવા માટે આ આકૃતિ દોરવામાં આવી છે, કે એનો જે એક્સ યામ છે એ આ પ્રમાણે થશે કે એમ વન એક્સ ટુ વત્તા એમ ટુ એક્સ વન છેદમાં એમ વન વત્તા એમ ટુ. એ જ રીતે મિત્રો વાય યામ આપણે લઈએ તો એના માટે પણ આવું જ થશે કે એમ વન વાય ટુ વત્તા એમ ટુ વાય વન છેદમાં એમ વન વત્તા એમ ટુ. એટલે કે આ જે પી મળે છે એનું એક્સ એમ સૂત્રનું સૂત્ર આ છે, અને વાય એમ જે મળે છે એનું સૂત્ર આ છે. એટલે કે એમ વન એક્સ ટુ વત્તા એમ ટુ એક્સ વન છે એમ વન વત્તા એમ ટુ, એમ વન વાય ટુ વત્તા એમ ટુ વાય વન છે એમ વન વત્તા એમ ટુ. હવે આ જે સૂત્ર છે મિત્રો, એ સૂત્ર જે છે એને વિભાજન સૂત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. જો મિત્રો એક સરખા એક ભાગ પડતું હોય, એટલે કે બરાબર મધ્યની અંદર જો એ બિંદુ પી આવેલો હોય, તો તેવા સમયે એનો જે યામ છે એ યામ થશે એક્સ વન વત્તા એક્સ ટુ ભાગ્યા બે અને વાય વન વત્તા વાય ટુ ભાગ્યા બે. એટલે કે એક સરખું માપ હોય, માનો કે આ પાંચ સેન્ટીમીટર છ સેન્ટીમીટરની લાઇન હોય, તો ત્રણ સેન્ટીમીટર પર જો બિંદુ પી આવે, એટલે કે જેને આપણે મધ્ય બિંદુ કહીએ છીએ, મધ્ય બિંદુના યામ જો શોધવાના હોય તો બંને એક્સ યામોનો સરવાળો ભાગ્યા બે અને બંને વાય યામોનો સરવાળો ભાગ્યા બે. ધારો કે બિંદુ પી એક્સ વાય બિંદુ જેને આપણે નામ આપીએ એ મૂળ એક સાત અને બી ચાર ત્રણ નું કયા ગુણોત્તરમાં, તો બે જેમ ત્રણ, બે જેમ ત્રણ ગુણોત્તરમાં વિભાજન કરે છે. માટે મિત્રો પી એક્સ વાય જે છે એના જે યામ છે એને આને આપણે એમ વન જેમ એમ ટુ કહી શકીએ છીએ. તેનું જે સૂત્ર છે એ આ પ્રમાણે છે કે એમ વન એક્સ ટુ વત્તા એમ ટુ એક્સ વન છેદમાં એમ વન વત્તા એમ ટુ, અને બીજું છે એમ વન વાય ટુ વત્તા એમ ટુ વાય વન છેદમાં એમ વન વત્તા એમ ટુ. મિત્રો અહીં આપણે એની કિંમત મૂકીએ તો એમ વન એટલે બે, એક્સ ટુ એટલે ચાર, વત્તા એમ ટુ એટલે ત્રણ, એક્સ વન એટલે મળે છે ઋણ એક, છેદમાં એમ વન વત્તા એમ ટુ બે વત્તા ત્રણ. ફરી પાછું એમ વન એટલે બે, વાય ટુ એટલે આપણી પાસે છે ઋણ ત્રણ, વત્તા એમ ટુ એટલે ત્રણ અને એનો વાય વન એટલે સાત, છેદમાં બે વત્તા ત્રણ બરાબર ચાર દુ આઠ, વત્તા ઓછા ઓછા ત્રણ એક ત્રણ, છેદમાં બે વત્તા ત્રણ એટલે મળે છે પાંચ. અહીં ત્રણ દુ છ વત્તા સાત તારીખ એકવીસ છેદમાં પાંચ, આઠ ઓછા ત્રણ એટલે પાંચ ભાગ્યા પાંચ અને એકવીસમાંથી છ જાય એટલે પંદર ભાગ્યા પાંચ, પાંચ ભાગ્યા પાંચ એટલે એક અને પંદર ભાગ્યા પાંચ એટલે ત્રણ. એનો અર્થ એવો થાય કે બિંદુ પી એક્સ વાય જે છે એનું જે વિભાજન કરે છે બે જેમ ત્રણ ગુણોત્તરમાં, તેમાં જે યામ મળે છે એ આપણને એક અને ત્રણ મળે છે. બિંદુ ચાર ઋણ એક અને ઋણ બે ઋણ ત્રણ ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ
જો આપણે રેખાખંડ દોરીએ, હવે એ રેખાખંડ છે એ અને બી બિંદુ આપેલા છે, એ 4 ગુણે અને બી છે 2 ગુણ 2, એના 3 ભાગ થાય એવા બિંદુ આપણે લઈએ, માનો કે બી અને ક્યુ. હવે અનાયામ જે છે એ આપણે રાખીએ x1 y1 અને આને રાખીએ x2 y2, તો બંને જે બિંદુ છે એના યામ આપણે શોધવાનો છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 3 ભાગ થાય છે અને દરેક જે ભાગ છે એનું માપ કેવું છે, સરખું છે. એટલે કે P બિંદુ જે છે એની જો વાત કરીએ તો અહીં બિંદુ P રેખાખંડ AB નું અહીંથી જોવા જઈએ તો 1 ભાગ અને આ 2 ભાગ એટલે કે 1:2 માં વિભાજન કરે છે. મિત્રો 1:2 માં વિભાજન કરે એને નામ આપીએ આપણે m1 અને m2. તો P x1 y1 એના જે યામ છે એ આપણું જે સૂત્ર આપણે આગળ જોયેલું છે એ પ્રમાણે થશે કે m1 x2. એટલે કે હવે આપણે આ a અને b ની વાત કરીએ તો m1 એટલે આપણી પાસે છે 1, સૂત્ર લખી દઈએ m1 x2 વત્તા m2 x1 છેદમાં m1 વત્તા m2 m1 y2 વત્તા m2 y1 છેદમાં m1 વત્તા m2 બરાબર m1 એટલે 1 એની સાથે x2 એટલે √2 વત્તા m2 એટલે આપણી પાસે છે 2, x1 એટલે છે 4 √2 અને 4, m1 અને m2 એટલે 1 વત્તા 2. ચાલો હવે y ની વાત કરીએ તો m1 એટલે 1, y2 એટલે √3, m2 એટલે 2 અને y1 એટલે √1 છેદમાં 1 વત્તા 2. 2 × 2 ઓછા 2 વત્તા 4 × 8 છેદમાં 2 × 3 √3 ઓછા 2 × 2 છેદમાં 3. મિત્રો px1 y1 ના યામ જે છે એની વાત કરીએ તો અહીં −2 વત્તા 8 એટલે 8 − 2 એટલે આપણને મળશે 6, 6/3 અને −3 − 2 − 5/3, 6/3 એટલે આપણને મળશે 2 અને આ છે √5/3. આમ px1 y1 જે છે એ બિંદુના યામ આપણે મેળવી શકીએ છીએ. મિત્રો એ જ રીતે હવે આપણે q ના યામ મેળવીએ. q જે છે એને નામ આપેલું છે આપણે qx2 y2. મિત્રો એને યામ શોધતા પહેલા આપણે લખીએ કે qx2 y2 જે આપણે જોયેલું છે આકૃતિમાં એ રેખા જે AB છે એનું મધ્ય બિંદુ થાય છે. qx2 y2 એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ છે એટલે આપણે qx2 y2 સીધું જ આપણે એના 2 યામોનો સરવાળો √2 કરી શકીએ છીએ. x યામ એટલે x બંને x યામોનો સરવાળો √2, બંને y યામોનો સરવાળો √2. તો 4 − 2/2 અને −1 − 3/2. 4 − 2 એટલે 2/2 અને −4/2. અહીં આપણને મળે છે 1 અને −2. આમ બંને જે યામો છે એ આપણે આ રીતે મેળવી શકીએ છીએ, એટલે કે px1 y1 અને qx2 y2. મિત્રો q એ AB નું નહીં પરંતુ આકૃતિમાં આપણે જોઈએ તો q જે છે એ P અને B નું મધ્ય બિંદુ બને છે. માટે qx2 y2 એ જે છે એના જે યામ થશે qx2 y2 એ મિત્રો P અને B નું મધ્ય બિંદુ છે એટલે એ બંનેના યામો આપણે મેળવવા પડશે. તો એનું યામ x1 એટલે કે x યામ છે 2 વત્તા એનો y યામ છે √2/2 અને √5/3 વત્તા √3/2. મિત્રો અહીં વાત કરીએ તો 2 − 2/2 અને આ જે છે એ યામ છે આપણને મળશે √5 વત્તા. મિત્રો લસાઅ લઈએ આપણે તો અહીં 3 આવે એટલે 3 તારી 9 છેદમાં 3
હવે જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એ બંનેનું જે માપ જે છે સરખું થાય, એટલે કે AC બરાબર BD થાય. AC બરાબર BD જો થતું હોય તો AC નો વર્ગ બરાબર BD નો વર્ગ પણ થઈ શકે છે. મધ્યબિંદુ માટે સૂત્ર આપણે જોયેલું છે કે બંને એક્સ યામો નો સરવાળો ભાગ્યા બે અને વાય યામો નો સરવાળો ભાગ્યા બે. એસી નું મધ્યબિંદુ માટે થશે એક વત્તા એક્સ ભાગ્યા બે અને એનો વાય યામ થશે બે વત્તા છ ભાગ્યા બે. એ જ રીતે બીજીના મધ્યબિંદુ માટે લખીએ તો એના માટે પણ બંને એક્સ યામોનો સરવાળો એટલે કે ત્રણ વત્તા ચાર ભાગ્યા બે અને પાંચ વત્તા વાય ભાગ્યા બે. અહીં મળશે આપણને એક વત્તા એક્સ ભાગ્યા બે, છ ને બે આઠ ભાગ્યા બે, એટલે મિત્રો આપણને મળશે ચાર બરાબર. અહીં છે ચાર ને ત્રણ સાત ભાગ્યા બે અને પાંચ વત્તા વાય ભાગ્યા બે. બંને જે એક્સ યામો છે એને આપણે સરખામણી કરીએ તો એક વત્તા એક્સ ભાગ્યા બે બરાબર મળે છે આપણને સાત ભાગ્યા બે. મિત્રો બંનેના છેદમાં ગુણાય છે એટલે નીકળી જશે, એટલે એક વત્તા એક્સ બરાબર સાત. માટે એક્સ બરાબર એક આપણે આગળ જોઈ જઈએ તો સાત ઓછા એક એટલે એક્સની કિંમત મળે છે આપણને છ. એ જ રીતે ચાર બરાબર પાંચ વત્તા વાય ભાગ્યા બે, ચાર દુ આઠ બરાબર પાંચ વત્તા વાય, માટે વાય બરાબર આઠ ઓછા પાંચ એટલે વાયની કિંમત મળે છે આપણને ત્રણ. મિત્રો સ્વાધ્યાય છે દાખલા નંબર એક, એક્સ અક્ષ બિંદુઓ એ એક ઋણ પાંચ અને બી ઋણ ચાર પાંચને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો અને વિભાજન બિંદુના યામ પણ શોધો. દાખલા નંબર બે, AB એ વર્તુળનો વ્યાસ છે, તેનું કેન્દ્ર બે ઋણ ત્રણ અને બી એક ચાર છે, તો બિંદુ એ ના યામ શોધો. ત્રણ એ ઋણ બે બે અને બી બે આઠ ને જોડતા રેખાખંડનું ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. Thank you.